દ્વારકા જિલ્લાના સમોર ગામેથી સામે આવી કરુણ ઘટના. બે પુત્રીના લગ્નની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખંભારિયા તાલુકાના નાના એવા સામોર ગામે વાણંદની દુકાન ચલાવતા 45 વર્ષીય દિલીપભાઈ રાઠોડે 2 દિવસ પહેલા એસિડ પી જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. 3 પુત્રી અને 7 વર્ષીય પુત્રીનો પિતા, કે જેમના પર 4 સંતાનો તેમજ પત્ની અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી હતી, તેમાંની 2 પુત્રીઓના લગ્ન નક્કી થઈ ગયેલ હોય લગ્નનો સમય પણ આવી ગયેલ હતો, પરંતુ કોરોના કાળમાં ગત વર્ષથી લોકડાઉનના પગલે આર્થિક દિલીપભાઈની સ્થિતિ કંગાર બની ગઈ હતી અને હાલ યોગ્ય પ્રમાણમાં ધંધો રોજગાર પણ ન હોય માથે 2 પુત્રીના લગ્ન હોય આર્થિક સંકડામણમાં ફસાયેલા દિલીપભાઈએ કોઈ રસ્તો ન સૂઝતા એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લેતા 2 પુત્રીના લગ્નની ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો અને 4 સંતાનો સહિત વૃદ્ધ મા બાપનો સહારો સીનવાઈ જતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે પરિવારના મોભીઓ દ્વારા સરકાર પાસે આજીજી કરી આ પરિવાર વ્યારે આવવા અપીલ કરી હતી. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા. કિશોરભાઈ ગોવિંદભાઈ રાઠોડ, મારા ભાઈ નાના ભાઈ આ લગ્નના ટેન્શનમાં આવી, એના 2 દીકરીઓના લગ્ન છે તો મા બાપ ભેગા રહીએ છીએ અને ટેન્શનમાં આવી ગયો મારું શું થશે, એટલે એના હિસાબે આ બધી ઘટના બની ગઈ છે. એટલે બીજું કંઈ દબાણ હતું નહીં એને, બધી રીતે પણ લગ્નની ટેન્શનમાં આ બધી ઘટના બનાવી છે. તો એના મા બાપ ભેગા છે અને બધું ટેન્શનમાં આવી ગયા અને 2-3 દીકરીઓ છે. એક નાનો બાબો છે, બાબો 7 વર્ષનો છે અને દીકરીઓ મોટી છે, એના હિસાબે આ બધું ટેન્શન આવી ગયું, એના હિસાબે આ બધી ઘટના બની ગઈ છે. આ બધી ટેન્શનમાં આવી ગયેલે એટલે એના હિસાબે આ અવસ્થામાં આવી ગયા મારું શું થશે, એટલે લગ્નના હિસાબે ટેન્શનમાં આ પગલું ભરી લીધું છે મારા ભાઈએ. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મેમણ, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલજી સિંહસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને 9 વર્ષના શુભેચ્છા પાઠવું છું અને 9 વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં 3જી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો.
છીછવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું। બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું।